पूज्य हरिकृष्ण महाराज तथा स्वामी जी पधारे छे तो दरेक भक्तो પોતાના સ્થાન પર ઉપસ્થિત છે. ઝબકીને સૂતી જાગી રે મોહન તારા ખડાની માયા લાગી રે મોહન તારા મુખડા યજમાન પરિવાર ત્યારબાદ ભાગવત ભગવાનના પૂજન વક્તાશ્રીના પૂજન બાદ સંતોનું પૂજન કરશે. ભગવાનભાઈ સંતોનું પૂજન કરશે. હાલો, જે હરિભક્તોના નામ બોલવામાં આવે તેઓ અહીં સત્વરે આરતીમાં આવે અને દરેક હરિભક્તો જે નામ બોલવામાં આવે તે લોકો આરતી ઉતારવા માટે પધારે. નાનજીભાઈનો પરિવાર, થોભણભાઈ, પ્રભુભાઈ સનિયાળા, ગોરધનભાઈ, પ્રભુભાઈ નાગરભાઈ, પ્રભુભાઈ જસવંતભાઈ, જાદવજીભાઈ ઉદરભાઈ, જાદવજીભાઈ અર્જુનભાઈ, મોતીભાઈ શાંતિભાઈ, મોતીભાઈ મૂળજીભાઈ, રત્નાભાઈ હિરજીભાઈ, રત્નાભાઈ મોહનભાઈ, રત્નાભાઈ જીવરાજભાઈ, રત્નાભાઈ ભાવજીભાઈ, શંકરભાઈ વિંધાણી, લાલજીભાઈ, શંકરભાઈ ભરતભાઈ, શંકરભાઈ માવજીભાઈ, હીરાભાઈ અનિલભાઈ, અરજીભાઈ મલ્લાભાઈ, કાનાભાઈ પોપટભાઈ, કાનાભાઈ ચોથાભાઈ, કુંવરાભાઈ લક્ષ્મણભાઈ, નાનુભાઈ રમેશભાઈ, કમાભાઈ દલાભાઈ મોટા અંકેવાડિયા, ભાગવતભાઈ મોટા અંકેવાડિયા, ઈશ્વરભાઈ મોટા અંકેવાડિયા, બાબુભાઈ ડાયાભાઈ જૂનાગઢ શ્યામગઢ, મૂળજીભાઈ રત્નાભાઈ, હિરજીભાઈ રત્નાભાઈ, મોહનભાઈ રત્નાભાઈ, સદગુરુ સ્વામી સહજાનંદ દયાલુ, સહજાનંદ દયાલુ બળવંત બહુનામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, ચરણ સરોજ તમારા વંદુ કરજો
થી ચરણ શીશ ધર્યા થી દુખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી તનુ દારી પ્રભુ દ્વિજા કુલ તનુ દારી પામર પતિ ઉતાર્યા પામર પતિ ઉતાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નવતમ લેલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી અણસઠ તીરથ ચરણે અણસઠ તીરથ ચરણે પોતી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કારમાંથી છૂટે કાળ કારમાંથી છૂટે કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલ કરુણા બહુ કીધી કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાલુ સહજાનંદ દયાલુ ભગવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી રામચંદ્ર ભગવાન કી જય સરસ્વત્યૈ નમઃ શ્રી ગુરુભ્યો નમઃ વંશી વિભૂષિતકરાન નવનીરદાવાત પીતાંબરા દરુણ બિંબ ફલા ધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખા દરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં
न जाने। श्री वासुदेव विमला मृतधाम वासम नारायणम नरकतारणनामधेयम् श्यामं सितं द्विभुजमे वचतुर्भुजं च त्वां भक्ति धर्म तनयम् शरणं प्रपद्ये। श्री सहजानंद स्वामी महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री नर नारायण देव की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री स्वामी नारायण भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्ट भंजन हनुमान जी महाराज की जय। श्री वेद व्यास भगवान की जय। श्री शुकदेव जी महाराज की जय। ओ पार्वती पतये हर हर महादेव। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण Swami Narayana 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 Swami Narayana
નારાયણ સ્વામી 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 નારાયણ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમ પ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ શ્રુજતાં દેવદેવેશ સ્વામી નારાયણ પ્રભો ત્વદીજે નાવધાનેન કથયિષ્યે શુભાકથા કથયિષ્યે શુભાકથા શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી સહજાનંદ સ્વામી મહારાજ કી જય પ્રિયવ્રતોત્તાન પાદં શતરૂપાપતે સુતૌ વાસુદેવસ્ય કલયા રક્ષા યામ જગતઃ સ્થિતૌ જાયે ઉત્તાન પાદસ્ય સુનીતિ
सुरुचि तथा सुरुचि ही प्रेयसी पत्यो नेतरा यत्सुतो ध्रुव नेतरा यत्सुतो ध्रुव श्रीमद भागवत जी ना चतुर्थ स्कंद मध्य भागे मैत्रेय ऋषि सावधान करे छे विदुर हवे हूँ तमने मनु महाराज ना बे पुत्र नो प्राग इतिहास अने एमना वंशनी कथा कहूँ छु। मनु अने शत्रुपा थकी त्रण पुत्रीओना जन्मनी कथा तो अपने आगळ सांभळी, बे बे पुत्रोनी कथा हवे अहींया प्रारंभ थाय छे, प्रियव्रत अने उत्तानपाद। प्रियव्रतनी कथा पंचम स्कंदमां प्रारंभित थशे, अत्यारे उत्तानपादनी कथा चतुर्थ स्कंदमां लीधी छे। उत्तानपाद राजा ने बे पत्नीओ हता, एक राजा अने बे पत्नी, पछी एक थाय वाली ने एक थाय दवली, एवुं ज अहींया मैत्रेय ऋषिए चित्र दोर्युं छे। सुरुचि ही प्रेयसी पत्यु, सुरुचि अने सुनीति बे पत्नीओ उत्तानपादनी हती, पण सुरुचि प्रेयसी हती एटले प्यारी हती, अने जेनो पुत्र ध्रुव छे एवी सुनीति उत्तानपादने वाली नोती। एक घर होय, घरनी अंदर रहता बधा सभ्यो होय, एमांथी एक बे वाला ने एक बे दवला थाय ने ત્યારે ઘરમાં ઝઘડાઓ ઊભા થાય, કોઈને અન્યાય થાય, કોઈને ન્યાય થાય, એમાંથી પાપ થાય, એમાંથી સંસાર વિખૂટો પડી જાય। ભાગવતજીની આ કથાથી પણ સંસારીઓને સમજવાનું છે કે કદાચ ઘરમાં બે ચાર ભાઈઓ હોય, એ ભાઈઓ બધા ભેગા રહેતા હોય તો કોઈ એમાંથી વાલું ને કોઈ દબલું ન થવું જોઈએ। મોટા પુત્રની પત્ની હોય એવી જ નાના પુત્રની પત્ની પણ સરખી રાખવી જોઈએ। મોટા પુત્રનું જેટલું માન હોય એટલું જ નાનાનું પણ સન્માન હોવું જોઈએ। ઘરમાં દરેક વ્યક્તિ સંપીને રહે તો એ ઘર સ્વર્ગ કરતા પણ મીઠું લાગે। ઘર સ્વર્ગ થકી ચડિયા તું હસે, જ્યાં સાસુ વહુ નો મેળ હસે। ઘર સ્વર્ગ થકી ચડિયા તું હસે, જ્યાં સાસુ વહુ નો મેળ હસે। ઘર સ્વર્ગ થકી ચડિયા તું હસે, જ્યાં સાસુ વહુ નો મેળ હસે। ઘર સ્વર્ગ થકી ચડિયા તું હસે, જ્યાં સાસુ વહુ નો મેળ હસે। જ્યાં સાસુ અને વહુ નો મેળ હોય ને ઘર સ્વર્ગ કરતા પણ સુંદર લાગે, પણ જે ઘરની અંદર એકબીજાને સંપ ન હોય તો સંપ વગરનું ઘર
भले ने मनु महाराज ना संतान नु घर होय तो ए घर मा रहवा जेवु न होय। जे घर मा स्वर्ग करता शांति देखाय तो समझो के त्या संप हशे। संप नथी त्या जंप नथी। उत्तानपाद ने बे पत्नियों छे पण बे वच्चे भेदभाव छे। अमे बहु नाना नाना हतन त्यार थी जोयेलो छे। धरमसिंह भाई तमारा घेरे बहु नाना नाना आवेला। अमे नाना भाई ना छोकराओ होय के धरमसिंह भाई ना मोटा भाई ना दीकराओ होय पण जो कोई तोफान करे ने तो धरमसिंह भाई ज मारे बधाने। तोफान कर्यु इमा नाना भाई ने कई दुख न थाय के मारा मारा छोकरा ने केम मार्यु। अने आज 37 वर्ष पछी पण ई घर ने जोईए छे ने तो एवो ने एवो संप त्रणेय भाईओ नो जोवा मळे छे। 37-38 वर्ष पहला मैं एमना घर ने जोयेलु अने ते दिवसे जेवो प्रेम त्रणेय भाईओ मां प्रेम एक मकान मां रहता बधाए एक ज मोटू फळियु। अत्यारे तो त्रण भाग पाड़ी दीधा पण ई मोटो फरजो अने एमना दादी हता ने बहु प्रेमाळ हता पण मारी जिंदगी मां मैं एक कळथी नुं शाक खाधुं होय ने तो तमारा घरे खाधेलुं छे बोलो। नहींतर कोई दी नतुं खाधुं પછી તો ભૂલી ગયો કે કળથી કેવી હોય એ। હમણાં એક હરિભક્ત અમદાવાદ મુખવાસ લઈને આવ્યા મને કે લો સ્વામી નવો તાજો ને તમારા માટે જ મુખવાસ લાવ્યો છું। મેં કીધું શું છે કે કળથી એટલે મેં કીધું લાવ જોવું તો ખરો કે 38-38 વર્ષ પહેલા શું હતું। પણ સંપ અને જ્યાં સંપ છે ત્યાં જંપ છે। સમૃદ્ધિ ઈ સમૃદ્ધિ નથી પણ સાસુ અને વહુ બાપ અને દીકરો પતિ અને પત્ની આ બધાયની વચ્ચે જે સુમેળ છે ને ઈ જ મોટામાં મોટી સંપત્તિ છે। જંગલની ઝૂંપડી ઈ કોઈ ઝૂંપડી નથી પણ જો સંપ હશે ને તો એ ઝૂંપડીમાં જે મોજ આવતી હશે ને ઈ મોટા બંગલામાં ઘણી વખત નહીં આવતી હોય લોકોને। મોટામાં મોટી હસ્તી ભારતની કહીએ તો ધીરુભાઈ અંબાણી બે દીકરામાં સંપ નથી તો કેવા ડખલા થાય છે। ભાગ આપી દીધા છે બેએ વ્યવસ્થિત કરી લીધું છે પણ બેની વચ્ચે સંપ નથી તો જ્યારે ને ત્યારે પેપરોમાં ચમકે ટીવીઓમાં ચમકે અંદર અંદર વાંધા વચકા પડી જાય વળી પાછા માંડ માંડ કોકિલાબેન કંઈક ઠારે મોટા મોટા મોરારી બાપુ ને રમેશભાઈ ઓઝા જેવા એમના સમાધાનમાં જઈ આવ્યા ને પતતું ન હોય તો ઈ એટલી ઊંચાઈએ પહોંચ્યા પછી 300 કરોડ નો તો મુંબઈમાં એનો બંગલો છે। તમારા આખા બૈસાબગઢને વેચી દો ને તો 300 કરોડ નો આવે। એક બંગલો જો એટલો મોટો હોય ને છતાંય એમાં રહીને સુખથી ચેનથી જીવી ન શકાતું હોય અને એક ઘર 50-50 વર્ષથી ભાઈઓ ભેગા રહેતા હોય ને છતાંય મોજથી રહી શકતા હોય એક બોલે અને બધાયને એ માન્ય હોય નહીતર 3 ભાઈઓમાં કદાચ સંપ હોય પણ 3 ભાઈના 8-8 પુત્રો અને એમાંય પાછા ગમે તે એક જણ બોલે એટલે બધાયને માન્ય। ભાઈ આ સંપ છે ને ઈ આ નાનજી બાપાના પરિવાર ઉપર મોટામાં મોટો કોઈ મહાપુરુષોનો આશીર્વાદ છે। આજે આપણે બધા જે મોજથી અહીંયા બેઠા છીએ ને એનું કારણ આ પારાયણમાં જે આ મોજ આવતી જાય છે ને એક એક દિવસ કરતા એક એક દિવસ એનું કારણ આ 3 ભાઈઓનો અને 8 દીકરાઓનો સંપ છે। એથી જો વિશેષ કહું ને તો આ બૈસાબગઢ ગામનો સંપ છે। અમે પહેલા જ્યારે સ્થળ જોવા આવ્યા ત્યારે લગભગ બધાની ઈચ્છા હતી બહાર આપણે વાડા છે ને અહીંયા સાફ કરીને મોટો પ્લોટ રાખીએ
પણ અમે પસંદગી અહીંયા ઉતારી કે અહીં બરાબર છે, મજા આવશે, ગામ વચ્ચે અમુકનો મત નહોતો કે આ ગામ વચ્ચે દખલ થશે, ઢોર ઢાંકર છોકરાઓ બધા તોફાને ચડે ને બધું કેટલું રમણ ચકડ કરે, પણ અમે એમ કહ્યું કે એ બધું શાંતિ થશે, વાંધો નહીં.